તમે ઈશ્વરને પૂજો છો કે શેતાનને? મનુષ્ય શરીરને હું માને છે. એણે એક લોકોક્તિ તો અવશ્ય સાંભળી હોય છે કે આત્મા શરીરથી જુદો છે, પરંતુ એના પર એને વિશ્વાસ નથી બેસતો. જો આપણે બધા શરીરને જ આત્મા ન માનતા હોત તો આ ભારત ભૂમિ દુરાચારોનો અડ્ડો જ બની ગઈ હોત. ગીતામાં ભગવાને અર્જુનને ઉપદેશ આપતા એ જ દિવ્ય જ્ઞાન આપ્યું છે કે તું દેહ નહીં આત્મા છે. આત્માના સ્વરૂપને જે રીતે ભૂલી જવામાં આવ્યું છે એ જ રીતે ઈશ્વરને પણ ભૂલી જવામાં આવ્યો છે. આપણી ચારે બાજુ જે ઘનઘોર અજ્ઞાનરૂપી અંધકાર છવાયેલો છે એનાથી આપણને કંઈક જુદી જ વસ્તુઓ હાથ લાગી છે. એને જ આપણે ઈશ્વર માની લીધો છે. દોરડાને સાપ માની લેવાનું ઉદાહરણ બધા જાણે છે. દોરડું અંધારામાં સાપ જેવું લાગે છે, કારણ કે અંધારામાં આંખોનું જ્ઞાન બરાબર કામ નથી કરતું. પરિણામે ભ્રમ સાચો લાગે છે. આજના ગરબડના સમયમાં ઈશ્વરના સ્થાને શેતાન બેસી ગયો છે અને લોકો તેને પૂજે છે. આત્મા પંચતત્વો કરતાં સૂક્ષ્મ છે. પંચતત્વોના રસોને એ જ તત્વોથી બનેલું શરીર ભોગવી શકે છે. આત્મા સુધી કડવો કે મીઠો રસ પહોંચતો નથી, એ તો માત્ર ઇન્દ્રિયોની તૃપ્તિને પોતાની તૃપ્તિ માનવા જેવું છે. અખંડ જ્યોતિ, મે 1940, પેજ 6.